साबरकांठा जिल्लाना ईडर शहर में गत रात्रे तस्करों द्वारा अलग अलग सोसायटीओना बंद मकानना ताळा तोड़ी ईडर पुलिस ने हाथताड़ी आपी चोर टोळकी फरार थई गई हती। ईडर शहर में आवेल ईडर पुलिस स्टेशन में कायमी पीआई वगर हाल में छेल्ला केटला समय थी नधड़ियातू चालतू जोवा मळी रह्युं छे। ज्यारे आ पुलिस स्टेशन में हाल में पुलिस स्टाफ पर पूरता प्रमाण में फाळवामां आवेल नथी। खरेखर सत्ता पर बैठेला सत्ताधीशो अने अधिकारीओए आ विषे ध्यान में लेवू जोईए अने वधु पुलिस स्टाफ फाळवो जोईए। ज्यारे ईडर पुलिस स्टेशन नधळियातू होवाना कारणे तस्करोने मोकळू मैदान मळी रह्युं छे, जेने लईने गत रात्रिए ईडर हिम्मतनगर हाईवे पर आवेली श्रीकुंज सोसायटी, सौगुण सोसायटी अने स्वप्नदीप सोसायटीओने गत रात्रे तस्करोए निशान बनावी हती। ईडर विस्तारनी सोसायटीओमां जुदा जुदा स्थळे बंद मकानोमां चोरोए रात्रि दरमियान चोरीने अंजाम आप्यो हतो, जेमां चोरो सोसायटीमां लगावेला सीसीटीवी केमेरामां कैद थई गया हता। सोसायटीना रहीशो द्वारा पोलीस पेट्रोलिंग न थतुं होवानी फरियाद साथे जुदा जुदा स्थळे थयेल चोरीनी फरियाद सोसायटीना घरमालिको द्वारा ईडर पोलीस स्टेशनमां नोंधावामां आवी। रात्रिए थयेल चोरीमां जेमां सोना चांदी सहित रोकड़ रकमनी चोरी कर्यानी फरियाद ईडर पोलीस स्टेशनमां नोंधाई हती, जेनी आगळनी तपास ईडर पोलीस चलावी रही छे। અમે ગઈકાલ સાંજે અમારા ગામમાં સત્સંગનો કાર્યક્રમ હતો એટલે અમે ઘેર ગયા હતા, એ દરમિયાન અમારા ઘરમાં રાતે ચોરી થઈ, એમાં અમારી સોનાની વીંટી અને અમારી મારી પત્નીના ચાંદીના દાગીના અને રોકડ આ બધું રાતે ચોરાઈ ગયું છે। અમારા ઘરમાં જે ચોર આવેલા એમના ચંપલ પણ અમારા ઘરમાં છે અને અમારું તારું તોડી નાખી અને અંદર પ્રવેશ્યા છે। ચોપાટમાં લાઇટ માટે ઘોડો હતો, એ ઘોડો પણ એમણે ગુમ કરી દીધો છે અને ઘરમાં લાઇટ ચાલુ કરી અને એમણે આ ચોરી કરેલી। બાજુવાળો ભાઈ જાગી જતાં એને બહાર નીકળ્યો એટલે એનો પથ્થર મારેલો, એટલે એ ભાઈએ અમને ફોન કર્યો એટલે રાત્રે અમે 3:37 આ વાત જાણી અને અમે પછી અમારા વતનમાંથી સાધન લઈ અને અહીંયા આવ્યા। એ પહેલાં તો પોલીસે સ્થળ પર આવી અને જોઈ અને લોકો જતા રહ્યા હતા અને ચોર એ પહેલાં જતા અને કેમેરાનો જે ફૂટેજ છે બાજુમાં એમાં ચોર ચાર પાંચ ચોર દેખાય છે। હું છેલ્લા 7-8 વર્ષથી શ્રીકુંજ સોસાયટી ઈડરમાં રહી રહ્યો છું અને ગઈકાલ રાતે મારા ઘરે ચોરી થઈ છે અને એની FIR અમે લખાવવા આવી રહ્યા છે। ઈડરમાં 4-5 સોસાયટીમાં અલગ અલગ જગ્યાએ રાતે અલગ અલગ સમયે ચોરી થઈ હોવા છતાં ઈડર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદ લખાવવા અમે આવ્યા છીએ, છતાં પણ અહીંયા એક જ ફરિયાદ લખાવવામાં આવી છે અને બીજાને સાક્ષી બનાવવામાં આવે છે। તો અમે અલગ અલગ FIR લખાવવા માગીએ છીએ છતાં પણ લખતા નથી અને અત્યાર સુધી અમારી સોસાયટીમાં આજ સુધી કોઈ પણ પ્રકારનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું નથી અને આ પહેલાં અમારી સોસાયટીમાં 3-4 વખત ચોરી થઈ ચૂકી છે, છતાં પણ એનો કોઈ જ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। એના માટે મેં આજે ફરિયાદ નોંધાવવા આવ્યા છે, છતાં પણ બધાની ભેગી ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના સામે અમારો વિરોધ છે। સૌકુલનગર સોસાયટીનો રહેવાસી છું, આશરે 3 વર્ષથી સૌકુલનગર સોસાયટીમાં રહું છું। વિશ્વ ઇન્ડસ્ટ્રી સામે સદાપુરા પાસે આ સોસાયટી આવેલી છે, પણ 3 વર્ષથી હું સોસાયટીમાં રહું છું પણ હજી સુધી અમારા સોસાયટીમાં કોઈ પણ પ્રકારની પોલીસની પેટ્રોલિંગ થતી નથી અને અમારી સોસાયટીમાં 3 નંબરની ચોરી થઈ છે। આના પહેલાં પણ અમારી સોસાયટીમાં ચોરી થઈ હતી, બાઇક ચોરી, એના માટે પણ અહીંયા જાણવા જો અરજી પોલીસ સ્ટેશનમાં અમે આપેલ છે, પણ એનું પણ કંઈ નિરાકરણ આવેલું નથી અમારી સોસાયટી અને બીજું અમારી સોસાયટીમાં પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવેલી નથી, આની પણ અમે ઘણી બધી રજૂઆતો કરેલી છે। ટૂંકમાં અમારી સોસાયટીમાં એક પોલીસ તરફથી માનો કે સરકાર તરફથી એક ઓળમાયું વર્તન પણ ચાલી રહ્યું છે। અલગ અલગ 3 સોસાયટી અંદર બંધ મકાનની હાલત હતો, ત્યાં તાળા તોડી ચોરી થયેલી છે। એ પ્રમાણે એક છે કુંજ સોસાયટી, શ્રીકુંજ સોસાયટી, પછી એક સૌગુણ નગર સોસાયટી છે, સ્વપ્નદીપમાં એમ કુલ 3 જગ્યાએ ચોરી થયેલી છે। એનું કુલ ટોટલિંગ રોકડ અને ચૂના ચંદા દાગીના મળી 61,900 રૂપિયાની ચોરી થવા પામેલ છે। એ પ્રમાણે અમે કોઈ જણા હિસાબો ચોરી કરી લઈ ગયેલા છે, તાળા તોડી તે નો દાખલ કરવામાં આવેલ છે। પ્રફુલ બારોટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ઈડર।